दर्शक मित्रों, डाकोर में एक पुलिस कर्मचारी दीकरीए आपघात करी लीधो अने ए बीएससी नर्सिंग नो अभ्यास करती हती अने भणवामां पण होशियार हती। नमस्कार, खबरछे डॉट कॉम परथी राजेश शाह। दर्शक मित्रों, डाकोर में एक पुलिस कर्मचारी दीकरीए आपघात करी लीधो अने ए बीएससी नर्सिंग नो अभ्यास करती हती अने भणवामां पण होशियार हती एनी वात करीशुं। परंतु साथे साथे ए वात कहेवानी पण इच्छा छे के घणी वखत युवतीओ एवुं ना समज पगलू भरी दे छे के जेने कारणे परिवार मोटी मुश्किलीमां मुकाई जाय छे। दरेक मां बापो पोताना संतानोने मेहनत करीने भणावता होय छे, એમના માટે રૂપિયા ભેગા કરવા માટે કંઈ પણ કરતા હોય છે, કારણ કે એમના એક એવા સપના હોય છે કે એમનું સંતાન સારી રીતના ભણે, પોતાની સારી જિંદગી જીવે અને એ બીજાની હરોળમાં એ સારી રીતના રહી શકે। એના માટે મા બાપો દિલથી મહેનત કરતા હોય છે, પરંતુ યુવતીઓ પ્રેમના ચક્કરની અંદર આ બધી બાબતો ભૂલી જાય છે અને એક એવું ખોટું પગલું ભરી દે છે કે જેને કારણે પોતે તો જિંદગી ગુમાવે જ છે, પરંતુ સાથે સાથે પરિવારોને પણ મુશ્કેલીમાં મૂકી દે છે। પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ સામેવાળા પાત્રને ઓળખવું અને પોતે કયા પગલાં લેવા એટલી સમજ તો જો કોલેજ સુધી આવતા હોય તો એટલી સમજ તો આવી જવી જોઈએ। હવે આ ડાકોરના જે પોલીસ કર્મી છે એમની દીકરી નડિયાદ અપડાઉન કરતી હતી અને એ બીએસસી નર્સિંગના છેલ્લા વર્ષમાંથી 2 જ મહિના બાકી હતા। એ ભણવામાં એટલી બધી હોશિયાર હતી કે એના 3 વર્ષની અંદર એ ફર્સ્ટ નંબરે આવતી હતી। હવે વાત એમ બની હતી કે આ જે યુવતી છે એના ફોઈનું ઘર આણંદના ચાંગામાં છે અને એના ફોઈના ઘરે વારંવાર અવર જવર કરતી હતી, તો આ ફોઈના ઘરની બાજુમાં જ એક વિધર્મી યુવાન રહેતો હતો, એનું નામ હતું અબ્દુલ્લા મોમિન। એટલે આ યુવતીને અબ્દુલ્લા મોમિન સાથે પ્રેમ થઈ ગયો હતો અને છેલ્લા 2.5 વર્ષથી બંને એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા। આ છોકરીએ લગભગ 12મી મેના દિવસે આપઘાત કરી લીધો જ્યારે એમના માતા પિતા એક લગ્નમાં બહાર ગયા હતા અને જ્યારે માતાએ ફોન કર્યો સવારે ત્યારે વાત કરી કે હા હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું। સાંજે પાછો ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવતો હતો, 3-4 વખત ફોન કર્યો ફોન લાગ્યો નહીં। એટલે જે યુવતી છે એની માતાએ પડોશમાં રહેતી એક બેનને ફોન કરીને કીધું કે આ મારી દીકરીને હું ક્યારની ફોન કરું છું એ ઉચકતી નથી। એટલે પડોશીએ ઘરમાં જોઈને જોયું અને બારણું ઠોક્યું પણ પેલી યુવતીએ ખોલ્યું નહીં। એટલે બધા લોકો ચિંતામાં આવી ગયા અને પછી યુવતીની માતાએ પડોશીને એમ કીધું કે તમે બારણું તોડી નાખો, અને બારણું તોડીને પડોશીએ જે જોયું એ લોકો હેપતાઈ ગયા અને રડવા માંડ્યા, કારણ કે યુવતી ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો। હવે આ વાત એટલે આ ઘટના સાંભળવા મળી એટલે એ જ ક્ષણે એની માતા ત્યાંને ત્યાં જ્યાં લગ્નમાં ગઈ હતી ત્યાં બેભાન થઈ ગઈ હતી, તો પોલીસ કર્મી છે એણે પોતાની પત્નીને પહેલાં હોસ્પિટલ લઈ જવી પડી। પછી બધા ઘરે આવ્યા અને બધી વિધિ પૂરી થઈ પછી આ યુવતીના જે પિતા છે એણે યુવતીનો મોબાઈલ ચેક કર્યો, તો એ મોબાઈલની અંદર જે વિગતો સામે આવી એને કારણે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે એક યુવક સાથે એની લાંબી ચેટ પોલીસ કર્મીને જોવા મળી અને એ સામે આવી અને આ યુવતી છે એ કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી। તો એ દીકરી છે એટલે જે પોલીસ કર્મીની દીકરી છે એ જે ફોનમાં એવું કહી રહી હતી કોઈ યુવકની સાથે વાત કરતાં કે તે કસમ ખાઈને મારી જોડે શારીરિક સંબંધ બાંધ્યા છે, તે મારી સાથે જૂઠું બોલ્યું છે અને હવે હું મરી જવાની છું, હું આજે જ આ પગલું લઈશ અને હું મરીશ તો બધા પુરાવા સાથે છોડીને જઈશ। આ મોબાઈલની અંદર દીકરી બોલતા બોલતા રડી રહી છે એવું પોલીસ કર્મીનું જે એમણે ફરિયાદમાં જણાવ્યું છે એમાં આ વાત સામે આવી છે। તો બીજી તરફ જે યુવક સાથે વાત કરતી હતી એનું નામ અબ્દુલ્લા મોમિન હતું અને એ અબ્દુલ્લા મોમિન સાથે પહેલાં તમને વાત કરી કે 2.5 વર્ષથી પ્રેમમાં હતી। હવે આ અબ્દુલ્લા મોમિનનો પ્રોબ્લેમ એ હતો કે આ જે યુવતી હતી એ કોઈ બીજા છોકરા સાથે વાત કરતી હતી,
એમાં એને આ શંકા રાખીને એ છોકરીને એ ટોર્ચર કરતો હતો અને મોબાઈલની અંદર જે ચેટ સામે આવી એમાં અબ્દુલ્લા મોમિન એવું બોલે છે કે તું સ્કોર્પિયન કિંગ છોકરા સાથે વાત કરે છે, મારી પાસે તારો વડતાલનો વિડીયો છે, હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ, તને હું કોલેજમાંથી કઢાવી નાખીશ અને હું તારા પપ્પાને પણ મેસેજ કરીશ. હવે આ બધા જે પુરાવા છે એ પોલીસને આપવામાં આવ્યા છે. આ અબ્દુલ્લા મોમિનની પોલીસે ધરપકડ કરી દીધી છે, પરંતુ એણે પોલીસથી બચવા માટે પોતાનો જે મોબાઈલ છે એ કોઈ જગ્યાએ સંતાડી દીધો હતો, પરંતુ પોલીસે એ મોબાઈલ શોધી લીધો છે અને અત્યારે એફએસએલને મોકલી દેવામાં આવ્યો છે. એટલે એફએસએલના મોકલવા એફએસએલનો જે રિપોર્ટ આવશે એમાંથી ઘણી બધી બાબતો સામે આવશે અને એ પછી પોલીસ આ અબ્દુલ્લા મોમિન સામે પગલાં લેશે. કહેવાનો તાત્પર્ય એમ છે કે જ્યારે એક આશાસ્પદ યુવતી બીએસસીના નર્સિંગમાં ભણતી હતી, એનો 2 જ મહિના બાકી હતા અને એના પિતાએ એવું કીધું હતું કે એનું બીએસસી નર્સિંગ પૂરું થાય પછી એને વિદેશ જવું હતું અને એણે તાજેતરની અંદર પાસપોર્ટ પણ બનાવેલો હતો. તો એક આશાસ્પદ યુવતી હતી, એ કોઈ એક આવા વ્યક્તિને કારણે એને જિંદગી ગુમાવવી પડી અને આજે પરિવારને પણ એક પોતાનું વાલસોયું સંતાન ગુમાવવાની ફરજ પડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.